ઈડર તાલુકામાં સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જો કે સાત ઋષિઓની તપોસાધના ભૂમિ એટલે સપ્તેશ્વર મહાદેવ મંદિર. ઉત્તર દિશામાં ગણાતા સાતે ઋષિઓએ જો કે એક જ સ્થળે રહીને તપોસાધના કરી હોય તો એવા સ્થળોમાં ખૂબ જ ઓછા છે, અને આ સ્થળોમાંનું એક છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં, જ્યાં જ્યાં શિવજી ઉપર હજારો વર્ષથી કુદરતી રીતે ગંગા દ્વારા અભિષેક કરી રહી છે, પરંતુ તેનું રહસ્ય હજી સુધી અકબંધ છે. જોઈએ ZSTV ન્યૂઝ અહેવાલમાં. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આરસોડિયા ગામ નજીક બે નદીના સંગમ સાથે કુદરતી સૌંદર્ય વચ્ચે ઐતિહાસિક સપ્તેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી રીતે સતત પાણીની ગંગાધાર થતી હોય શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જો કે સાત મહર્ષિઓએ તપ સાધન જ્યાં કરી જ્યાં 3700 વર્ષથી સ્વયંભૂ ગંગાધારાઓ વહી રહી છે, ભોલાનાથને અભિષેક થઈ રહ્યો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ઈડર તાલુકાના સપ્તેશ્વર મહાદેવ પાસે ડભોલ અને સાબરમતી નદીના રમણીય સંગમ સ્થળે આવેલા ભોળાનાથ શંભુના આસ્થાન જે સાત શિવલિંગો આવેલા છે, અહીં અલગ અલગ જગ્યાએ બિરાજે છે. શિવજીના સાત સ્વરૂપો છે અને એની એક વિશેષતા એ છે કે આ સાતેય શિવલિંગોની ગોઠવણી પણ સપ્તર્ષિ તારાઓના આકારમાં જ છે. હજારો વર્ષથી અહીંના મૂળ શિવલિંગ ઉપર કુદરતી રીતે જ જલધારા શિવજીને અભિષેક કરી રહી છે. 15મી સદીમાં કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, જમદગ્નિ અને ગૌતમ ઋષિ સહિત સપ્ત ઋષિએ બે નદીના સંગમ પવિત્ર સાથે સાત ઋષિએ અહીં તપસ્યા કરીને ભૂમિને પાવન કરી હતી. તો પુરાણોમાં જણાવ્યા પ્રમાણે સાતે ઋષિઓ એક સાથે જ એક સ્થળ પર હાજર રહ્યા હોય એવા પ્રસંગો માત્ર બે કે ચાર જ બન્યા છે. ઉત્તર દિશામાં ગણાતા આ સાત ઋષિઓના પુણ્ય પ્રતાપે અહીંની ધરા પાવનકારી બની છે. તો અહીંના પવિત્ર જળનું આચમન કરવાથી દૈહિક રોગોથી મુક્તિ મળે છે તેવું પણ માનવામાં આવે છે. શિવજીનું પ્રક્ષાલન કરતી વખતે નીકળતી ગંગાધારાની અહીં પૂજા કરવામાં આવે છે. તો આ કુદરતી ગંગાધારા ક્યાંથી નીકળે છે તેનું સંશોધન કરવા માટે ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશને અહીંની મુલાકાત લઈને તપાસ કરી હતી, પરંતુ કમિશન પણ શોધી શક્યું ન હતું કે આ જળધારા ક્યાંથી વહી આવે છે. તો રમણીય સાબરમતી અને ડેભોલ નદીના સંગમ સ્થળે આ તપોભૂમિ આવેલી હોય શ્રદ્ધાળુઓને ભોળાનાથના દર્શનની સાથે સાથે પિકનિક કરવાની પણ મોજ માણવા મળે છે. આજે અમે અહીંયા સપ્તેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે. અહીંયાનો મહિમા અમે બહુ સાંભળ્યો હતો અને ખરેખર અમારી આવવાની બહુ જ ઈચ્છા હતી. બહુ વખતે એથી સાંભળ્યા હતા કે અહીંયા જે સાત નદીનું પાણી આવે છે એ ક્યાંથી આવે છે હજુ સુધી કોઈને ખબર પડી નથી, અને એ વૈજ્ઞાનિકો બી હજુ શોધી શક્યા નથી કે ક્યાંથી શું આવે છે. પણ અમે એ જ જોવાય છે, પણ અહીંયા આવીને નજરો જોઈએ તો ખરેખર અહીંયા આવવા જેવું છે. પ્રાકૃતિક નેચર એને ફેમિલી જોડે અહીંયા આવવા જેવું છે, અને શિવજીનો મહિમા બી છે કે જે તમે માનતા કરો છો એ પૂરી થાય છે એ માનતા અહીંયા હું કરવા આવી છું. અને ફરી વાર આવું અને વારે વારે આવું બીજા લોકોને બી કહું કે અહીંયા એક વાર જરૂરથી આવજો. ખરેખર અહીંયા મજાના દ્રશ્યો છે, એક વખત ફેમિલી જોડે અહીંયા આવવા જેવું છે. ધન્યવાદ. બોલો. બહુ સારી જગ્યા છે સપ્તેશ્વર મહાદેવ. અમદાવાદથી અમે લોકો આવ્યા છીએ ફેમિલી સાથે, અને બહુ સરસ મજાની જગ્યા છે. નદીનો કિનારો છે અને બહુ અહીં કુદરતી જે પાણી આવી રહ્યું છે એના જ ખરેખર દર્શન કરવા જેવા છે. એના જ દર્શન કરવા અમે આવ્યા છે. અને વાતાવરણ એનું બહુ સોલિડ છે. નેચરલી એમાં નેચરલિટી દેખાય છે કે ભાઈ હા કુદરતીનો જે નજારો છે. ફેમિલી સાથે આવવા જેવું છે અને હું ફેમિલી સાથે અહીંયા આવું એવું અમે કહીએ છીએ બધાને. શું નામ? દિલીપ મલ્લા, અમદાવાદથી. આમ તો અહીં આવતા દર્શનાર્થીઓને અને ભક્તો પણ આ પાણી આવતું જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પાણીને જ જોઈ રહે છે. તો આ ઉપરાંત પાણી છે ભીંચણ સુધી ભરાય છે અને ભક્તોને આ પાણીમાં પસાર થઈને દાદાના દર્શન કરવા જવું પડે છે. તો આ ઉપરાંત અહીં આવેલ કુંડ કે જ્યાં અવિરત પાણી વહે છે છતાં પણ આ કુંડ કદીય છલકાતો નથી એ તમામ અહીંનું મહત્વ છે. અને એટલે જ તો અહીં ભક્તો તમામ વિધિઓ પણ કરાવે છે અને દર્શન કરવા માટે ઉમટી પડે છે. સપ્ત ઋષિએ આ પવિત્ર ભૂમિ પર સાત શિવલિંગની સ્થાપના કરી હોવાથી આ સ્થળ સપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. સપ્તેશ્વરમાં આવેલ સાત શિવલિંગ જુદા જુદા એવી રીતે સ્થાપિત છે કે આકાશમાં સપ્ત ઋષિઓ જ જોઈ લો
જો ધારણા સાચી હોય તો સપ્તેશ્વર મહાદેવના જુદા જુદા શિવલિંગોના સ્તર તથા અભ્યાસથી એનો ચોક્કસ સમય કાઢવામાં કોઈ મુશ્કેલી રહેશે નહીં તેવું સેટલમેન્ટ માનવું છે. માત્ર શ્રાવણ માસ જ નહીં પણ શિવરાત્રી અને વર્ષના 365 દિવસ અહીં શ્રદ્ધાળુઓનો ઘસારો રહે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે ગાંધીતુર બનેલી સાબરમતી નદી પુરાનાથને મંદિર સહિત પોતાનામાં સમાવી લે છે ત્યારે એના દર્શન કરવા તો ઠેક ઠેકાણાથી લોકો ઉમટી પડે છે અને સપ્ત ઋષિઓ સાથે સંકળાયેલા શિવલિંગના દર્શન પૂજન અર્ચન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. સપ્તનારાયણ મહાદેવનું મંદિર સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં મુકામ આરસોડિયા ગામમાં આવેલું છે અને તે સાબરમતી નદી અને ડેભોળનો સંગમ થાય છે. એ સપ્ત ઋષિએ તપ કર્યું હતું. તે આ પુરાણું સ્થળ 3600 વર્ષ પહેલાંનું છે. અહીંયા યાત્રિકો દર્શન કરવા આવે છે. શિવરાત્રિએ મોટો મેળો ભરાય છે. શ્રાવણ મહિનો આખો મેળો ભરાય છે. 11 મેળો ભરાય છે. આ યાત્રાળુઓની વસ્તી વધારાવે છે. અને જે બાધા રખાય છે અહીંયા છોકરાઓની બાધા રખાય છે. એક છોકરાની બાધા રખાય છે. પછી એમને છોકરો થાય તો તેમને 13 બ્રાહ્મણો જમાડવા પડે છે. એ રખાય છે. લઘુરુદ્ર બંધ કરે છે. મોટા મોટા યજ્ઞ કાલસર્ની વિધિ કરે છે. પછી લગ્ન અહીંયા કરવા માટે આવે છે જે દરેકને. અને પછી અહીંયા આકાર છે જે સપ્ત ઋષિનું ઉપર છે તારામંડળ. એ જ આ સપ્ત ઋષિ અહીંયા 7 લિંગ સ્થાપિત એ પ્રમાણે કરેલા. બીજું અહીંયા એ વખતની ગંગા ઉત્પન્ન થયેલી તે અત્યારે મોજૂદ છે. અને તે પણ ગંગા શિવજી ઉપર અભિષેક ચાલુ જ છે. રાત દિવસ દુષ્કાળ પડે તો પણ નદીમાં પાણી ન હોય તો પણ એ ગંગા ચાલુ છે. આટલું અને વિકાસ કેટલો થયો છે? અહીંનો વિકાસ આપણા સરકાર તરફથી 4 કરોડ ખર્ચીને વિકાસ કરેલ છે. યાત્રાઓ માટે પાણીની સગવડ, ઘાટ બનાવ્યું, પછી પાર્કિંગ બધું. અહીંયા રાતમાં નાઇટમાં 5 બસો આવે છે. અમદાવાદ, ઈડર, હિંમતનગર, વડનગર, વિજાપુર યાત્રિકાઓ આવે જાય છે. બીજું અહીંયા યાત્રિકાઓ દરરોજ 5-10 હજાર અને તહેવાર હોય અમાવાસ્યા હોય એ વખત તો 50-60 વિધિઓ વધારે. એ વખત 10-15-20-25 હજાર પબ્લિક આવે છે. એમના માટે ઠંડા પાણીનું પાસ લેવા માટેની વ્યવસ્થા છે. અહીંયા પછી રસોડા આવે છે. બાધાઓ કરવા લોકો એમના માટે પણ રસોડા છે. શ્રાવણ મહિનામાં ભરતી વધારે છે. અને દરરોજ બ્રાહ્મણોની પૂજાઓ આવે છે 10-15. એ પણ યજ્ઞ કરવા માટે કરવા આવે છે. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી એન્ડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6-3-5-1-2-2-9-4-0-3 9-0-3-3-8-7-8-7-5-3